अंकलेश्वर जीएडीसी में आवेल पारसमणी चौकड़ी पास जनजागृति आंदोलन समिति द्वारा कॉमन प्लॉट में हेतु फेरबदल छेल्ला 22 दिवस आंदोलन कर रहा है, जेना भागरूपे जनजागृति आंदोलन समिति द्वारा प्रतीक उपवास कार्यक्रम राखवामां आव्यो हतो। थोड़ा दिवस पहला ज 1000 थी वधारे लोको मळीने आ मुद्दे रेली नु आयोजन कर्यु हतु। तेमज स्थानिको द्वारा अंकलेश्वर नोटिफाइड विभाग ने आवेदन पत्र आपी जमीन ने कोई अन्य हेतु थी उपयोग न करवा मांगणी करी हती, परंतु हजी सुधी कोई निराकरण आव्यु नथी। पारसमणी चौकड़ी पासे आवेल आ प्लॉट मार पहला गार्डन बनवानी मंजूरी हती, जेना हेतु फेर करी कोई शैक्षणिक हेतु माटे फाड़वता स्थानिको मां भारे रोष जोवा मळ्यो हतो। प्रतीक उपवास पर बेसी तेमज जीआईडीसी द्वारा हेतु फेर बंद करो, एक मकान ने एक बैरल पानी, 56 मकान ने पण एक बैरल पानी, वार रे सत्ताधीशो जेवा बैनर लगाड़ी सत्ता पक्ष सामे आकरा प्रहारो कर्या हता। आ हेतु फेर करवा बदल स्थानिको द्वारा दरेक राजनीति पार्टी, एमएलए, नोटिफाइड विभाग, मुख्यमंत्री सुधी रजूआत करवामां आवी, परंतु क्यांयथी पण संतोषकारक जवाब न मळता एक पछी एक आंदोलन करी रह्या। स्थानिको द्वारा जणાવ્યું હતું કે જો અમારી માંગણી સ્વીકારવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં હજુ પણ ઉગ્ર આંદોલન કરીશું એવી ચીમકી ઉચ્ચારી હતી। કોમન પ્લોટ 60 માટે છેલ્લા 22 દિવસથી અમારા પ્રદર્શન ચાલી રહ્યું છે। અમને અંદર સીએમ થી લઈ અને દરેક મિનિસ્ટરો સુધી અમે વિરોધ પક્ષના નેતા થી લઈ અને રાજકીય પાર્ટીઓને અમે અમારા આવેદન પત્ર આપેલા છે અને આ જીઆઈડીસી ની અંદર અમે શુક્રવારના રોજ 2500 માણસો આજુબાજુની રેલીનો કાર્યક્રમ અહીંયા જબરજસ્ત રીતે કરેલો, એમના પ્રત્યુત્તર રૂપે અમને આમનાથી કોઈ જે સંતોષકારક જવાબ મળતો નથી। આની અગેન્સ્ટની અંદર આ શૈક્ષણિક હેતુ માટે જે જગ્યા ફાળવવામાં આવી છે જીઆઈડીસીના રેસિડન્સ વિસ્તારની વચ્ચેના ભાગમાં, તો એની અમારી લોકોની ઉગ્ર માંગણી છે કે વહેલી તકે આ જગ્યાને ખાલી કરી અને બીજા રહેણાંકના હેતુ માટે ફાળવે એવી અમારી વિનંતી કરવાની છે। જ્યારે આ હેતુફેરનો કાર્યક્રમ થયો ત્યારે સૌથી પહેલો ક્વેશ્ચન અમને એમ થયો કે આ હેતુફેર થઈ ગયા હોવા છતાં આજની અહીંયાની પબ્લિકને ખબર કેમ નથી પડતી, અને પહેલો ક્વેશ્ચન તો ત્યાં છે કે જ્યારે આ પ્લોટ કોમન માટે ફાળવાયેલો છે તો એને સુકામ હેતુફેર કરીને બીજાને આપવામાં આવે છે, ત્યારે અમને લોકોને જ્યારે ખબર પડી ત્યારે અમે લોકો બધા 20-25 સોસાયટીએ ભેગા મળીને નક્કી કર્યું કે અમે નોટિફાઈડમાં જઈને સૌ પ્રથમ પહેલાં તો એમને આવેદનપત્ર આપીએ। આવેદનપત્ર આપ્યા છતાં પણ તેમનો કોઈ પ્રત્યુત્તર ન આવતા અમે આજે થોડા દિવસ પહેલાં જ રેલી કરી હતી, જેમાં અંદાજે 1500-2000ની પબ્લિક હતી। આટલી પબ્લિક હોવા છતાં, ઉગ્ર આંદોલન હોવા છતાં તો પણ અમને પ્રત્યુત્તર નથી મળતો। ત્યારબાદ અમારા અહીંયાની 4-5 જણા જઈને સીએમને આવેદનપત્ર આપ્યો છે કે ભાઈ આ કોમન પ્લોટ માટે ફાળવાયેલો હતો જેનો હેતુફેર કરીને બીજાને આપવામાં આવ્યો છે, તેમ છતાં અમને આજે પણ હજુ પ્રત્યુત્તર ન મળતા અમારે અહીંયા પ્રતીક ધરણાનો કાર્યક્રમ આપવો પડે છે।